રાજકોટમાં આંગણવાડી વર્કર અને હેલ્પરના માનદ વેતનમાં વધારા સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ સાથે સતત ત્રીજા દિવસે હડતાલ પાડવામાં આવી. આંગણવાડીની બહેનો અને વર્કરો આજે ત્રીજા દિવસે પણ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા છે. વેતન વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. સરકાર સાથેની બેઠકમાં સરકારે 19 તારીખ સુધીની મુદત માંગી. પગાર વધારા મુદ્દે સરકારનું પોઝિટિવ વલણ હોવાનો સંકેત જાણવા મળ્યો છે. જો સરકાર 19 તારીખ સુધીમાં જાહેરાત નહીં કરે તો 20 તારીખથી ફરી વિરોધ કરવામાં આવશે. જિલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી બહેનો અને આશા વર્કરોની હડતાલનો આજે બીજો દિવસ છે. આંગણવાડી વર્કર અને હેલ્પરના માનદ વેતન વધારા સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બહેનાને ત્યારે એમ કહેતા હતા કે મારી બહેનો તમે રિટાયર થાશો ને ત્યારે હું 2 લાખ રૂપિયા આપીશ, પણ 2 લાખ તો નહીં પણ 20 રૂપિયા નો દીધા અને અમારી પાસે લેખિત નહોતું. ભાઈ લેખિત હોત તો અમે બતાવત ને ભાઈ ને, બરાબર ને? 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, બેનો હાજર છું. પોસ્ટકાર્ડ લખી લખીને બેનોની આંખો વહી ગઈ, ઉંમર વહી ગઈ. પોસ્ટકાર્ડનો જવાબ તો નો આવ્યો પણ પગાર વધારો ન કર્યો. અને પગાર વધારો કરે ને તો 200નો ટુકડો નાખે, 300નો ટુકડો નાખે, ન તો 10,000 પૂરા કરે, ન તો 8,000 પૂરા કરે. અમારે આવી કાળી મગવાડીમાં જાવું ક્યાં? આંગણવાડી કર્મચારી સંગઠનની માંગણી છે કે સરકારી નોકરિયાતને જે પ્રમાણે લઘુત્તમ વેતન આપવામાં આવે છે તે મુજબ અમને લઘુત્તમ વેતન આપવામાં આવે. જુદા જુદા નવ મુદ્દા આધારિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હડતાલ યોજવામાં આવી. ત્રિદિવસીય હડતાલના નાતે જો કોઈ ઉકેલ ન આવે તો આગામી સમયમાં ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે તેવી કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી. ગુજરાતમાં નિર્ણય લેવાનો છે કે કાલથી આંગણવાડી ચાલુ કરશું, પરંતુ માત્ર ને માત્ર પૂરક પોષણ પૂરતી જ કરશું, બાળકોને પૂરક પોષણ આપશું નહીં. આંગણવાડીનો જે 6 કલાકનો સમય છે, જે તમામ માહિતી રજીસ્ટર મોબાઈલ એ કોઈ પણ કામગીરી નહીં કરીએ, માત્ર ને માત્ર બાળકોને પૂરક પોષણ આપશું. એ અમારો નિર્ણય 19 અને 20 તારીખ પૂરતો જ છે. જો સરકાર જાહેરાત કરી દે અમારા પક્ષની તો અમે જે પ્રમાણે કામગીરી કરીએ છીએ એ પ્રમાણે ફરીથી કામગીરી કરશું. અત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમારી માંગણી પૂરી કરે અને કરશે એવી પણ અમે આશા રાખીએ છીએ. આશા છે એ અમર છે. ખાસ અમારે સરકારને કહેવાનું છે કે અમારા જે બહેનો છે એ પાયાની કામગીરી કરે છે, ખાસ કરીને હેલ્પર બહેનો. વિચારીએ કે હેલ્પર બહેનોને 3,950 જ વેતન ચૂકવવામાં આવે છે, તો આવી મોંઘવારીમાં આ બહેનો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે? મોંઘવારી દિવસે દિવસે વધે છે, વેતનમાં વધારો થતો નથી. કાર્યકર બેનને 7,800 ચૂકવે છે, જ્યારે હેલ્પર બેનને 3,950 જ આપે છે. તો ખાસ અમારી માંગણી છે કે જે 50% રેશિયો છે હેલ્પર ને કાર્યકરમાં એ દૂર કરી અને 75% રેશિયો કરવામાં આવે. એ બહેનોને પણ મોંઘવારી નડે છે, એ બહેનો પણ પાયાનું કામ કરે છે. તો દરેકના વેતનમાં જે માંગણી પ્રમાણે છે એ વધારો કરે, અને જો પાયાના કર્મચારી પાયાની કામગીરી સરકારને સારી રીતે કરાવી હશે તો પાયાના કર્મચારીને વેતન વ્યવસ્થિત ચૂકવવું જ પડશે, અને માનદ વેતન શબ્દ દૂર કરી અને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે એવી અમે ખાસ સરકાર પાસે આશા રાખીએ, અને અમારી નમ્ર વિનંતી છે કે સરકાર અમારી આ આશા પૂરી કરે. રાજકોટ જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે આજે અમારી હડતાલનો ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજા દિવસે અમારી યુનિયનના પ્રમુખ અને 2-3 આગેવાનો સાથે મીટિંગ થઈ હતી. તેણે અમને સાંત્વના આપી હતી કે સરકાર અમારા વિશે પોઝિટિવ છે, 19 તારીખ સુધીનો સમય આપ્યો છે અને હજુ એક બેઠકમાં અંગે નિર્ણય કરશે, પછી અમારી માંગણી કઈ રીતે સંતોષે તે જોઈશું. જો માંગણી સંતોષકારક નહીં લાગે તો અમે હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું. આજે પણ 1500 થી 1700 બહેનો હડતાલમાં જોડાય છે. કાલથી અમે 3 કલાક માટે જિલ્લાની તમામ આંગણવાડી ખોલીશું. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.